हवामान निष्णात अंबालाल पटेले आगाही करी छे कि अरबी समुद्र में सक्रिय थई मजबूत लो प्रेशर सिस्टम आ सिस्टम वावाझोड़ा में पण परिवर्तित थई शके। 12 नवेम्बर बाद लो प्रेशर सिस्टम वधु मजबूत बनशे अने सिस्टमना कारणे राज्य में कमोसमी वरसादनी आगाही तेमना द्वारा करवामां आवी छे। 13 अने 16 नवेम्बर में वेस्टर्न डिस्टर्बन्स पण सर्जाशे। अलग अलग सिस्टमना कारणे कमोसमी वरसादनी आगाही करवामां आवी छे। आगामी 15 थी 20 डिसेम्बर में कमोसमी वरसादनी शक्यता। રાજ્યમાં કડકડતી ઠંડીની વચ્ચે પણ કમોસમી વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે। એક બાદ એક વરસાદી સિસ્ટમો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યા છે, ત્યારે આવનારા દિવસોમાં કેવું વાતાવરણ રહેશે? હવામાન નિષ્ણાંત આપણી સાથે જોડાયા છે અંબાલાલ પટેલ, તેમની સાથે વાતચીત કરીશું। અંબાલાલ કાકા, અરબી સમુદ્ર હવે સક્રિય થતું જોવા મળી રહ્યું છે, કયા પ્રકારની આગાહી આવનાર દિવસોની રહેશે? આભાર આયુષી। અરબી સમુદ્રમાં આ વખતે સક્રિય થઈ રહ્યું છે વાવાઝોડું, લગભગ હજુ વાવાઝોડું બન્યું નથી પણ ડીપ ડિપ્રેશન બન્યું છે અને આવી બે સિસ્ટમો છે। આવી ઘટના એક અલાયદા પ્રકારની ઘટના છે, કારણ કે બંગાળના ઉપસાગરમાં વિશિષ્ટ સ્થિતિના કારણે વાવાઝોડા બનતા હોય છે। નવેમ્બરમાં વધુ બનતા હોય છે, ડિસેમ્બરમાં પણ બનતા હોય છે, ક્યારેક આવા વાવાઝોડાની સ્થિતિ છે ફેબ્રુઆરી સુધીમાં પણ નોંધાય છે। પણ સામાન્ય રીતે વાવાઝોડા ઓક્ટોબરથી નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆત સુધી બનતા હોય છે। આપણે જોવા જઈએ તો 1800 લગભગ 40ની આસપાસ કે 1840 અંતે પછીના દાયકામાં 70 વર્ષના ગાળામાં જોવા જઈએ તો લગભગ અરબી સમુદ્રમાં બે કે ત્રણ જ વાવાઝોડા બનેલા છે, સાયક્લોન બનેલા છે અને એ 2 કે 3માં એક જે છે એ એક જરા મજબૂત બનેલું છે। એટલે આવી ઘટના ક્વચિત જ બનતી હોય છે। અચ્છા, જે રીતે આ તમે કહી રહ્યા છો કે અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થઈ શકે છે, કેટલો સમય લાગી શકે છે સક્રિય થતા અને તેનાથી કેટલા ભાગોમાં વરસાદ પડી શકે? વાવાઝોડું સક્રિય થવાનું મુખ્ય કારણ પહેલાં તો એક છે કે બંગાળ ઉપસાગર અને અરબ સાગરમાં બંનેમાં જે સી ટેમ્પરેચર વધારે છે, સમુદ્રનું તાપમાન વધારે છે અને સમુદ્રનું તાપમાન વધારે રહેવાનું મુખ્ય કારણ છે અલ નીનો। અલ નીનોની અસર લગભગ માર્ચ સુધી થઈ શકે છે, એટલે વિશિષ્ટ પ્રકારની સ્થિતિ અલ નીનોના કારણે સમુદ્રનું તાપમાન વધી શકે છે, વધે છે અને હજુ કેવું વધશે તો આગળનો વખત કહે છે, પરંતુ તારીખ 8-9 આ સિસ્ટમ મજબૂત બનશે, 12-13 એ વધારે મજબૂત બનશે અને ડીપ ડિપ્રેશન સુધીમાં જઈ શકે એવી શક્યતા છે। ક્વચિત જ ચક્રવાત બની શકે, કારણ કે આ સિસ્ટમ લગભગ લક્ષદ્વીપની દૂર છે અને ત્યાં ભારે વરસાદ થશે અને ક્વચિત સમુદ્રના લગભગ બરાબર મધ્ય ભાગમાં આવતા વિખરાઈ પણ જઈ શકે છે। અચ્છા, આ વાવાઝોડાની અસર ગુજરાતમાં કયા પ્રકારની જોવા મળશે? આ વાવાઝોડાની અસર ગુજરાતમાં આપણે જોવા જઈએ તો હમણાં તારીખ લગભગ 8, 9, 10 મુંબઈ મહારાષ્ટ્રના ભાગો સુધી વાદળ આવવાની શક્યતા રહેશે અને દક્ષિણ ભારતથી માંડીને મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા ગણી શકાય અને તારીખ 14, 15, 16, 17, 18, 19, 20 ગુજરાતનું હવામાન પલટાઈ શકે અને નબળા પશ્ચિમી વિક્ષોભ અને અરબ સાગરના ભેજના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે। બિલકુલ, તો જે રીતે અરબી સમુદ્રની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની છે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે ત્યારબાદ તે ચક્રવાત બનવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે, જોકે તેની અસરો ગુજરાતમાં જોવા મળશે દરિયાકાંઠા વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। કેમેરા પર્સન પુખરાજ શર્મા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર। રાજકોટમાં જનાના હોસ્પિટલના બાંધકામમાં ભૂલ થઈ છે, કોન્ટ્રાક્ટર અને ઉચ્ચ અધિકારીની ભૂલ સામે આવી, હોસ્પિટલમાં રિફ્યુઝ એરિયા મૂકવાનું જ ભૂલી ગયા છે, લોકાર્પણ પહેલાં રિફ્યુઝ એરિયાની ભૂલ સામે આવી છે, 4 માળમાં ફરીથી ભાંગતોડ કરી રહ્યા છે અને રિફ્યુઝ એરિયા મૂકવામાં આવશે, ભૂલના કારણે સરકારનું લાખો રૂપિયાનું નુકસાન થશે।
तो राजकोटमां नवी निर्माण पामी रहेली जनाना होस्पिटलना बांधकाममां मोटी भूल सामे आवी छे। कॉन्ट्राक्टर अने उच्च अधिकारीओनी भूल सामे आवी छे, जेना कारणे सरकारने लाखो रूपियानुं नुकसान थशे। होस्पिटलमां रिफ्यूज एरिया मूकवानुं ज कॉन्ट्राक्टर भूली गया छे। હોસ્પિટલના લોકાર્પણ પહેલા રિફ્યુઝ એરિયાની ભૂલ સામે આવી છે, જેના કારણે હવેથી તોડફોડ કરવામાં આવશે અને રિફ્યુઝ જગ્યાનો બનાવવામાં આવશે। તો હોસ્પિટલના લેઆઉટ, નકશા અને પ્લાનમાં ભૂલ રહી જતા સરકારને વધારાનો ખર્ચ પણ ચૂકવવો પડશે। હોસ્પિટલમાં રિફ્યુઝ એરિયા ન મુકાતા ફાયર એનઓસી નથી આપવામાં આવી। હોસ્પિટલના ચાર માળમાં ફરીથી ભાંગતોડ કરી રિફ્યુઝ એરિયા મૂકવામાં આવશે। રિફ્યુઝ એરિયામાં લોખંડની પ્લેટ મૂકવામાં આવશે, જેમાં 35-40 લાખનો ખર્ચ વધી જશે। કોન્ટ્રાક્ટર અને તંત્રના ઉચ્ચ અધિકારીના ભૂલના કારણે આજે સરકારને લાખો રૂપિયાનું નુકસાન થશે। વધુ અપડેટ સાથે સંવાદદાતા રાજકોટથી મયુર સોની અમારી સાથે જોડાયા છે। મયુર, નવી હોસ્પિટલ બની રહી છે જનાના, જેમાં કોન્ટ્રાક્ટરોની મોટી ભૂલ સામે આવી છે, જેના કારણે સરકારને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડશે। બિલકુલ ભાવિની, હું તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે નવી બનીને તૈયાર થયેલી આ જનાના હોસ્પિટલ છે। લગભગ 150 કરોડ રૂપિયાના ખર્ચે આ હોસ્પિટલ બનાવવામાં આવી છે, પરંતુ કોન્ટ્રાક્ટરની ભૂલના કારણે રિફ્યુઝ એરિયા છે તે મૂકવામાં નથી આવ્યો। 1-4 માળ સુધી હવે તોડફોડ કરવામાં આવશે, ત્યારબાદ ત્યાં લોખંડની પ્લેટો મૂકવામાં આવશે અને ફરીથી આ જનાના હોસ્પિટલને એનઓસી માટે ફાયર બ્રિગેડમાં જે કોન્ટ્રાક્ટરની ફાઇલ છે તે મૂકવામાં આવશે। ફાયર બ્રિગેડનું કહેવું છે કે 1-4 માળની અંદર રિફ્યુઝ એરિયા છોડવામાં નથી આવ્યો, તેના કારણે અકસ્માત સમયે મોટી ખાના ખરાબી સર્જાઈ શકે છે। એટલે આ વાતને લઈને હજુ સુધી ફાયર વિભાગે એનઓસી નથી આપ્યું। શક્યતા હતી કે ડિસેમ્બરના અંતની અંદર આ જનાના હોસ્પિટલ છે તેને ખુલ્લી મૂકવામાં આવે, પરંતુ હવે 1 મહિના જેટલો વધારાનો સમય છે તે હોસ્પિટલને ખુલ્લો મૂકતા રાખશે। સૌથી મોટો સવાલ એ છે કે કોન્ટ્રાક્ટર અવળો મોટો કોન્ટ્રાક્ટ રાખે છે, પરંતુ તેમને રિફ્યુઝ એરિયા છોડવો જોઈએ એવી જે સમજ છે તે ન હતી, અને તેના કારણે સરકારી તંત્ર છે તેમને લાખો રૂપિયાનું નુકસાન થવાનું છે। હવે આ નુકસાનની ભરપાઈ શું સરકારી તંત્ર કરશે કે પછી કોન્ટ્રાક્ટરના ખિસ્સામાંથી લેવાશે, તે સૌથી મોટો સવાલ છે। પરંતુ 1 મહિના સુધી હજુ પણ હોસ્પિટલ છે તે બંધ જ રહેશે, તૈયાર થયેલી હોસ્પિટલ છે તે લોકોના ઉપયોગમાં નહીં આવે, અને તેના કારણે જે ઉદ્ઘાટનનું કામ છે એ પણ પાછું ઠેલાવવામાં આવી રહ્યું છે। આભાર માહિતી માટે। અને આગળ વાત કરીએ તો સુરતમાં રિક્ષામાં વૃદ્ધને બેસાડી લૂંટ ચલાવવામાં આવી છે। ઉત્તરાયણ વિસ્તારમાં વૃદ્ધને છરીના ઘા ઝીકી લૂંટ ચલાવાઈ, વૃદ્ધ પાસેથી મોબાઈલ રોકડની લૂંટ ચલાવવામાં આવી। રિક્ષામાં બેસેલા 3 લૂંટારૂએ લૂંટને અંજામ આપ્યો છે। ભોગ બનનાર રામજી આંબલિયા બોટાદના વતની છે, તો ઉત્તરાયણ પોલીસે લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ પરમાર અમારી સાથે જોડાયા છે। મનીષ, હવે રિક્ષામાં જતા પણ લોકો ધ્યાન રાખવું પડશે, કારણ કે લૂંટારૂ ટોળકીઓ ગમે ત્યાં સક્રિય થઈ રહી છે। ભાવિની, સાચી વાત છે, સુરત શહેરમાં ફરીથી જે રિક્ષામાં લૂંટ કરતી ટોળકી છે તે સક્રિય થઈ છે। આ વખતે જે કહેવાય છે વૃદ્ધને ટાર્ગેટ બનાવ્યો હતો, વૃદ્ધ ને પેસેન્જર તરીકે બેસાડ્યા હતા, ત્યારબાદ ઉત્તરાયણના બ્રિજ નીચે લઈ ગયા હતા અને ત્યાં અગાડી 4 જેટલા ચપ્પુના ઘા ઝીકી અને જે વૃદ્ધ પાસેથી મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા। જે વૃદ્ધને ત્યાં જ ફેંકીને જે કહેવાય છે જે મુકદ્દો ચાલ્યા ગયા હતા, ત્યારે જે વૃદ્ધે જે તે પરિવારને જાણ કરી હતી, પરિવારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે સુરત શહેરની જે કહેવાય છે ક્રાઇમ બ્રાન્ચ અને સુરત પોલીસ છે તે લૂંટારૂ ટોળકીને શોધવા માટે સક્રિય થઈ હતી, ત્યારે જે કહેવાય છે ક્રાઇમ બ્રાન્ચે આ લૂંટારૂ ટોળકીને પકડવા માટે જે કહેવાય છે સફળતા મળી છે અને 2 જેટલા લૂંટારૂને ઝડપી કાઢ્યા છે, પરંતુ જે રીતના લૂંટ ચલાવવામાં આવે છે, લૂંટને ઘાટ મૂકી દેવામાં આવે છે, ત્યારે ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે, તેમને હોસ્પિટલ ખસેડવાની પણ નોબત આવી છે। આભાર માહિતી માટે।